ચલો બાળકો, આવી ગયા ને? મજામાં ને? હવે આપણે ભણીશું. ઘરે બધા વાંચો છો? ભણો છો ઘરે? ઘરે વાંચવાનું, સ્કૂલમાં શીખવાડીએ કે ઘરે પ્રેક્ટિસ કરવાની? અને ઘરે ભણવાનું છે, બરાબર? ઘરે વાંચવાનું, ઘરે ભણવાનું, અહીં જે દાખલા શીખવાડીએ એ ઘરે શીખવાના છે, બરાબર બાળકો? હવે અહીંયા આગળ જુઓ, ધોરણ બે વિષય ગણિત. હવે આપણે 90 સુધી અંકમાંથી શબ્દોમાં એકથી 90 સુધી અંકમાંને શબ્દોમાં આપણે શીખી ગયા. હવે આપણે આગળ શીખીએ. એકથી 90 સુધી આપણે શીખી ગયા છીએ. હવે આપણે જો આ અંકમાં કહેવાય અને આ શબ્દોમાં કહેવાય. આ સૂચિ અંકમાં છે, આખો પડ્યો અંકમાં છે, આ સૂચિ શબ્દોમાં છે, બરાબર બાળકો? તો જુઓ અહીંયા આગળ બરાબર ધ્યાન આપજો. 90 વત્તા 91, આ 91 અંકમાં છે અને આ 91 શબ્દોમાં છે. એટલે 90 વત્તા 1 91, 90 વત્તા 2 92, 90 વત્તા 3 93, 90 વત્તા 4 94. આ સરવાળાની નિશાની છે. 90 વત્તા 5 95, 90 વત્તા 6 96, 90 વત્તા 7 97, 90 વત્તા 8 98, 90 વત્તા 9 99, 90 વત્તા 10 100 થાય, બરાબર? તો બાળકો તમને ખબર પડી ગઈ, બરાબર પડી ખબર? તો આ અંકમાં છે, આ શબ્દોમાં છે, આ 91 92 94 95 96 97 98 99 100, બરાબર? અને આ શબ્દોમાં છે તો શબ્દોમાં 91 92 94 95, બરાબર 95 96 97 98 99 100. તો આ 91 92 94 95 96 97 98 99 100. તો બાળકો આ અંકમાંને શબ્દોમાં તમને બરાબર ખબર પડી ગઈ. આવું પરીક્ષાની અંદર તમને પૂછાય છે. હવે અંકમાં આપેલું હોય, અંકમાં આપેલું હોય પછી એમ કે શબ્દોમાં લખો, અને શબ્દોમાં આપ્યું હોય એને શું કે? અંકમાં લખો, બરાબર બાળકો?
હોવાનું છે. જે સંખ્યા આપેલી છે એના પછીની સંખ્યા કઈ આવે છે એ તમારે જોવાનું છે. બરાબર બાળકો? તો બરાબર ધ્યાન આપજો અહીંયા આગળ. તો પાછળની સંખ્યા લખો, બરાબર. તો પાછળની સંખ્યા એકાણું પછી કેટલા આવે છે બાળકો? એકાણું નંબર એકર એકાણું છે. એકાણું પછી નંબર બગર 92, બરાબર. હવે 92 આપેલા છે, નંબર તગર 92. 92 પછી કેટલા આવે છે? નંબર તગર 92 છે, દેખાય છે. તો નંબર તગર 92 ની પછી કેટલા આવે છે? નંબર ચોગર 94. હવે આ 92 આપેલા છે, નંબર વગર 92 ઘડિયાળની અંદર દેખાય છે તમને. તો નંબર વગર 92 આપેલ છે, તો નંબર વગર 92, તો એની પછી કેટલા આવે છે? નંબર વગર 93. હવે અહીં 95 આપેલા છે, દેખાય છે 95 ઘડિયાળની અંદર બરાબર જુઓ. તો 95 આપેલા છે, તો 95 પછી આ 95 છે, 95 પછી કેટલા આવે છે? નંબર 96. 95 પછી કેટલા આવે છે? નંબર 96. તો આપણે 96 લખીએ, બરાબર બાળકો. હવે જુઓ કે 94 આપેલા છે, નંબર 94 આપેલા છે. તો 94 ની પછી કેટલા આવે છે બાળકો? જુઓ અહીંયા આગળ, નંબર 94 પછી નંબર 5 95, નંબર 5 95, બરાબર. હવે જુઓ બાળકો કે નંબર 96, નંબર 96, તો નંબર 96 ની પછી કેટલા આવે છે? નંબર 97, નંબર 97. હવે 98 આપેલા છે, કેટલા આપેલા છે? 98. તો ઘડિયાળની અંદર જુઓ 98 ક્યાં દેખાય છે તમને? દેખાય છે બાળકો 98. તો 98 પછી કેટલા આવે છે? 2 નંબર 99, બરાબર. હવે અહીંયા આગળ જુઓ કે 97 આ કેટલા આપેલા છે? નંબર 7 97. તો નંબર 7 97 પછી કેટલા આવે છે? નંબર 8 98. હવે 2 નંબર 99 આપેલા છે, જોયું બાળકો? 2 નંબર 2 નંબર 99 આપેલા છે. 99 પછી કેટલા આવે છે? 100. તમારે શોધવાની છે, બરાબર બાળકો? તો મોટી સંખ્યા ઉપર ગોર કરો એ આપણે શોધવાનું છે. તો અહીંયા આગળ જુઓ કે અહીંયા 90 વત્તા 2 અને 90 વત્તા 4 જોયું. 90 વત્તા 2 અને 90 વત્તા 4 મોટી સંખ્યા ઉપર ગોર કરો. 90 વત્તા 2 અને 90 વત્તા 4 તો આમાં કયા આવશે? 90 વત્તા 4. કઈ સંખ્યા મોટી થશે? 90 વત્તા 4. આ સંખ્યા મોટી થશે કારણ કે 90 વત્તા 2 છે અને 90 વત્તા 4 છે, તો 94 સંખ્યા મોટી થશે. ચલો આમાં 93 અને 91 છે, આમાં 93 અને 91 છે, બરાબર. તો આ 93 અને 91માં કઈ સંખ્યા મોટી થશે બાળકો? આ 90 વત્તા 3 છે, આ 90 વત્તા 1, આ 90 વત્તા 3 છે, અહીંયા 90 વત્તા 1 છે. તો કઈ સંખ્યા મોટી થશે? 90 વત્તા 3 સંખ્યા મોટી થશે. ચલો અહીંયા આગળ ધ્યાન, 90 વત્તા 6, 90 વત્તા 8. આ 90 વત્તા 6 છે અને
વચ્ચેની સંખ્યા લખો તો વચ્ચેની સંખ્યા શોધી કાઢવાની અને લખવાની છે. તો અહીંયા ધ્યાન આપજો, બરાબર આ 92 અને 94 ગળિયાની અંદર આપણે જોવાનું છે. આ 92 અને 94 નંબર વગર 92 અને નંબર 94 આ 92 અને 94 જોયું તમે 92 અને 94 ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 90 વગર 92 90 ચોકડ 94 એમાં વચ્ચેની સંખ્યા કઈ આવશે? 90 વગર 93 આપણે કઈ લખીશું? 90 વગર 93 હવે 91 અને 93 91 દેખાય છે તમને બાળકો? તો જુઓ બાળકો, આ 91 અને 93 આ 91 અને 93 નંબર એક અને 91 અને એકાણું અને ત્રાણુંની વચ્ચે
ની વચ્ચે 98 અને 100 ની વચ્ચે કઈ સંખ્યા હશે 99 સંખ્યા હશે અને 95 અને 97 ની વચ્ચે આ 95 અને 97 ની વચ્ચે 95 અને 97 ની વચ્ચે કઈ સંખ્યા હશે 96 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
વચ્ચેની સંખ્યા કે 92, 93, 94 91, 92, 93, 94, 95, 96, 98, 99, 100, 95, 96, 97 આ વચ્ચેની સંખ્યા શીખી ગયા. વચ્ચેની સંખ્યા તમારે ઘડિયામાં જોઈ અને બરાબર ધ્યાન રાખવાનું છે કે કઈ સંખ્યા વચ્ચે આવે છે. તો બાળકો તમને આમાં ખબર પડી ગઈ. તો તમારે ઘરે આ જે ઘડિયો છે એ ઘડિયો તમારે 5 વાર લખવાનો છે. નંબર 91 થી 100 સુધીનો ઘડિયો તમારે 5 વાર લખી અને તૈયાર કરવાનો છે. એમાંથી તમને પલાખા ભરવા જોઈએ. તમને પલાખા પૂછવામાં આવે કે ચલો 97 બોલો તો તમને ખબર પડી જોઈએ કે નંબર 7 97 95 તો નંબર 5 95 94 તો 96 94 91 તો 91 91 બરાબર. આવી તમને ખબર પડવી જોઈએ કે આને 91 કહેવાય અને 92 કહેવાય અને 93 કહેવાય. આવો વચ્ચેથી તમને પલાખા પૂછવામાં આવે તો પલાખા તમને આવડવા જોઈએ. તો બાળકો આ ઘડિયો તમારે 5 વાર લખી તૈયાર કરવાનું છે. એમાંથી પલાખા પૂછવામાં આવશે. જ્યારે શાળાઓ ખૂલશે ત્યારે આમાંથી હું પલાખા લખાવીશ. પછી જુઓ આગળની સંખ્યા પાછળની સંખ્યા મોટી સંખ્યા પર ગોળ કરો અને વચ્ચેની સંખ્યા લખો એ સુંદર અક્ષરે તમારા નોટની અંદર તમારે લખવાનું છે. પછી જ્યારે શાળા ખૂલશે ત્યારે તમારે આ નોટની